નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ધોરણ આઠ એકમ વીસ સુભાષિતો આજે આપણે કેટલાક સુભાષિતોનો અભ્યાસ કરીશું સૌથી પહેલાં એ સમજીએ સુભાષિતો કોને કહેવાય સુભાષિતો એટલે શું સુભાષિત એટલે સારા વિચારો જે આપણને જીવનલક્ષી જ્ઞાન આપે છે સુભાષિતોમાં મિત્રો સારા વિચારો છુપાયેલા છે જે આપણને જીવનને ઉપયોગી એવું જ્ઞાન પ્રદાન કરે છે જીવન જીવવાની રીત આપણને સુભાષિતો શીખવાડે છે સાચા ખોટાની સમજ આપે છે સુભાષિતો મનોરંજન સાથે જ્ઞાન પણ આપે છે સુભાષિતો વાંચવાથી અને તેમાં રહેલું જ્ઞાન જીવનમાં ઉતારવાથી આપણું જીવન સુખી અને સમૃદ્ધ બને છે માટે જ આપણે સુભાષિતો નિયમિત વાંચવા જોઈએ અને તેમાં રહેલા જ્ઞાનને આપણા જીવનમાં ઉતારવું જોઈએ માટે જીવનને સુખી સમૃદ્ધ અને સરળ બનાવવા માટે સુભાષિતોનું નિયમિત વાંચન કરવું જરૂરી છે તો ચાલો મિત્રો કેટલાક સુભાષિતો આપણે આ લેસનમાં જોઈશું આજે આપણે ત્રણ સુભાષિતોનો અભ્યાસ કરીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો મિત્રો આપણે જોયું સુભાષિતો કોને કહેવાય તો સુભાષિતો એટલે સુબોધ વચનો સારા વિચારો શું વિચારો જે આપણને જીવનલક્ષી જ્ઞાન આપે છે જીવનને ઉપયોગી એવું ભાથું આપણને સુભાષિતોમાંથી પ્રાપ્ત થાય છે મિત્રો સંસ્કૃતમાં પણ તમે સુભાષિતોનો અભ્યાસ કર્યો છે અને હિન્દીમાં દોહે ઘણા બધા દોહા છે દોહાનો અભ્યાસ તમે કર્યો છે હિન્દીમાં જે દોહામાંથી પણ તમે ઘણું બધું શીખ્યા છો કબીરવાણી તમે સાંભળી હશે કબીરના દોહા છે તુલસીદાસના દોહા છે તો મિત્રો આ દોહામાંથી પણ સારું એવું જ્ઞાન મળે છે એ જ રીતે ગુજરાતીમાં સુભાષિતો અને સંસ્કૃતમાં સુભાષિતો હોય છે કવિઓની જે પંક્તિઓ છે એ કાવ્ય પંક્તિઓમાં ઘણું બધું જ્ઞાન છુપાયેલું છે જે જ્ઞાન આપણે આ પંક્તિમાંથી પ્રાપ્ત કરવાનું છે તો ચાલો એવી કેટલીક પંક્તિઓ આપણે આ સુભાષિતોમાં જોઈશું મિત્રો દરેક પંક્તિના જે કાવ્યો છે કાવ્યના કવિ છે તે કવિનો પરિચય અહીંયા આપેલો છે તો આપણે પંક્તિ વાઇઝ કવિનો પરિચય પણ મેળવીશું તો સૌથી પહેલાં જે કાવ્યની પંક્તિ આપી છે તે કાવ્યના કવિ છે કવિ રામનારાયણ વિશ્વનાથ પાટક કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકે શેષના નામથી કવિતાઓ લખેલી છે તેમનો જન્મ અઢારસો ને સિત્યાસીમાં થયો હતો અને તેમનું અવસાન થયું હતું ઓગણીસો ને પંચાવનમાં કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક શેષનો જન્મ અમદાવાદ જિલ્લાના ગાણોલ ગામમાં થયો હતો તેમણે કવિતાઓ વાર્તાઓ વિવેચનો નિબંધો છંદશાસ્ત્ર વગેરે પ્રકારોમાં તેમણે પ્રદાન કર્યું છે તો તમામ પ્રકારનું સાહિત્ય તેમણે લખ્યું છે મિત્રો શેષ એ તેમનું તખલ્લુસ છે કવિઓ પોતાનું એક નામ રાખે ઉપનામ રાખતા એને તખલ્લુસ કહેવાય છે તો કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકે શેષના નામથી કવિતાઓ લખી છે અને તેમણે ઉપનામથી વાર્તાઓ લખી છે અને ઉપનામથી નિબંધો લખ્યા છે તો કવિના અહીંયા ત્રણ તખલ્લુસ છે શેષ દ્વિરેફ અને સ્વૈવ વિહારી યાદ રાખજો મિત્રો શેષ નામથી કવિતાઓ લખી છે દ્વિરેફ દ્વિરેફના નામથી તેમણે વાર્તાઓ લખી છે અને સ્વૈવ વિહારીના નામથી તેમણે નિબંધો લખ્યા છે કવિએ આ પંક્તિમાં જગતના સાચા દાનવીર અને સુરવીરના લક્ષણો જણાવ્યા છે સુરવીરને ધન્યવાદ પણ તેમણે પાઠવ્યા છે કવિએ આપેલી કાવ્ય પંક્તિમાં સાચો દાનવીર કોને કહેવાય અને સાચો સુરવીર કોને કહેવાય તે સાચા દાનવીર અને સુરવીરના લક્ષણો તેમણે આ પંક્તિમાં વર્ણન કર્યા છે અને સાચા સુરવીરને અને દાનવીરને તેમણે ધન્યવાદ પણ પાઠવ્યા છે જોઈએ કાવ્યની પંક્તિ તો કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક કહે છે તેમાં એકલ દેતા દાન જે એકલ જૂજત જંગ એકલ જગનિંદા સહે એ વીરોને સંગ એકલ દેતા દાન જે એકલ ઝૂજત જંગ એકલ જગનિંદા સહે એ વીરોને સંગ તો આ કાવ્ય પંક્તિમાં કવિ જણાવે છે કે જે વ્યક્તિ એકલો દાન કરે છે એકલો દાન કરે છે એટલે કે કોઈપણ જાતની મદદ વગર ને કોઈપણ જાતની પ્રશંસા વગર એ વ્યક્તિ એકલો દાન કરે છે અને જે સુરવીર જે વીર જે યોદ્ધા છે તે યોદ્ધા યુદ્ધના મેદાનમાં જંગ એટલે યુદ્ધનું મેદાન યુદ્ધમાં દાનવીર સોરી સુરવીર જે છે તે સુરવીર એકલા હાથે લડે છે એ એકલ જૂજત જંગ તો સાચો દાનવીર એ છે જે એકલા હાથે દાન કરે છે કોઈપણ જાતની પ્રશંસા પ્રચાર કે પ્રસાર વગર તે દાન કરે છે અને કોઈપણ જાતની પ્રશંસાની તે આશા રાખતો નથી તે સાચો દાનવીર છે અને કવિ આગળ કહે છે કે એકલ જુજત જંગ મિત્રો યુદ્ધના મેદાનમાં જે એકલો લડતો હોય છે ને તે સાચો સુરવીર હોય છે યુદ્ધના મેદાનમાં પીછે હટ કરનારા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની ગણના સુરવીરમાં થતી નથી સુરવીરનું સાચું લક્ષણ જ એ છે કે તે એકલા હાથે યુદ્ધને જીતાડવાની ક્ષમતા ધરાવતા હોય છે પ્રાચીન કાળમાં ઘણા બધા યુદ્ધો થયા અને ઘણા બધા વીર પણ થઈ ગયા તમે વીર અભિમન્યુનું નામ સાંભળ્યું હશે મહાભારતના યુદ્ધ સમયે જ્યારે સાત કોઠામાં તેમણે પ્રવેશ કર્યો આ બાળક જ હતો મિત્રો અભિમન્યુની એટલી બધી ઉંમર પણ નતી એમ જ્યારે મહાભારતનું યુદ્ધ રચાયું હતું ત્યારે અભિમન્યુ સાત કોઠામાં ફસાઈ ગયો હતો ત્યારે કૌરવોની વચ્ચે ફસાયેલો અભિમન્યુ એકલા હાથે કૌરવોને હંફાવી દે છે તો જે વ્યક્તિ એકલો લડે છે અને જે વ્યક્તિ એકલો દાન કરે છે એકલ જગનિંદા સહે અને આવા સાચા સુરવીરો અને આવા સાચા દાનવીરો આખા જગતની નિંદાને સહન કરે છે એવા એ વીરોને સંઘ કવિ એવા દાનવીરને અને કવિ એવા સુરવીરને ધન્યવાદ પાઠવે છે તો આ કાવ્ય પંક્તિમાં આપણને સાચા સુરવીરના અને સાચા દાનવીરના લક્ષણો જોવા મળે છે જોઈએ એકલ દેતા દાન જે એકલ જુજત જંગ એકલ જગનિંદા સહે એ વીરોને સંઘ ચિત્રમાં તમે જોઈ શકો છો મિત્રો જે એકલા કસાય પ્રચાર પ્રસાર કે જાહેરાત વગર દાન આપે છે મિત્રો દાન કરવું તો કેવું દાન હોવું જોઈએ હે અમુક લોકો દાન કરતા હોય છે તો શું એનો પ્રચાર કરતા હોય છે દાન કરીને ઢંઢેરો પીટવાનો હોતો નથી એમ કહેવાય છે ગુજરાતીમાં કે જો ડાબા હાથે દાન કરવી હોય તો જમણા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં અને જમણા હાથે દાન કરીએ તો ડાબા હાથને પણ ખબર ના પડે તો દાન કેવું હોવું જોઈએ આપણે કોઈ પણ દાન મિત્રો ગમે તે હોઈ શકે છે વસ્ત્રોનું દાન હોઈ શકે એ પૈસાનું દાન હોઈ શકે આપણે બ્લડ ડોનેટ પણ કરી શકીએ દાન અલગ અલગ પ્રકારના હોય છે હે ને અને સૌથી મોટું જે દાન છે તે દાન છે વિદ્યા દાન તો દાન કરીએ છીએ તો એને આપણે પ્રશંસાની આશા રાખવાની હોતી નથી કે આપણા કોઈ વખાણ કરે કેમ કે મેં દાન કર્યું હે આપણે બધા લોકોને જણાવીએ કે મેં આટલું દાન કર્યું આ મંદિરમાં આટલા રૂપિયા નાખ્યા કે આ ગરીબોને આટલા ધાબળા મેં આપ્યા તો આવી પ્રશંસા ના માટે આપણે જે જાહેરાત કરીએ છીએ તે દાન સાચું દાન કહેવાતું નથી દાન કર્યું છે એ આપણને જ ખબર હોવી જોઈએ બીજા કોઈને આપણે જાહેરાત કરવાની આવતી નથી તો જે વ્યક્તિ એકલો દાન કરે છે એટલે કે કોઈ પણ જાતની જાહેરાત વગર અને કોઈ પણ જાતની પ્રશંસાની લાલસા વગર તે દાન આપે છે જે એકલો સંઘર્ષ સામે લડે છે અને જે યુદ્ધમાં અથવા તો જે સંઘર્ષો છે તે સંઘર્ષોનો સામનો સામનો એકલો કરે છે એકલા જગતની નિંદા સહન કરે છે અને મિત્રો આ દુનિયા એવી જ છે જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે જગત શું કરે છે તેની નિંદા કરતું હોય છે એમ દુનિયા તેની નિંદા કરે છે પણ આવા વીરો અને આવા દાનવીરો અને સુરવીરો આખા જગતની નિંદાને સહન કરે છે એની ગણના વીરોમાં થાય છે તો અહીંયા સાચા દાનવીર અને સાચા સુરવીરની સુરવીરના જે લક્ષણો છે તે લક્ષણો કવિએ સરસ રીતે આલેખ્યા છે જે એકલા કસાય પ્રચાર કે પ્રસાર કે જાહેરાત વગર દાન આપે છે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો મિત્રો ભગવાન શ્રીરામ રાવણ સામે લડ્યા હતા એકલા હાથે તેમણે યુદ્ધ જીતાડ્યું હતું ત્યારે મહાભારતનું યુદ્ધ તમે જોઈ લો ઇતિહાસમાં ઘણા બધા યુદ્ધો રચાય અને ઘણા બધા વીરો પણ થઈ ગયા તો વીર એ જ છે મિત્રો કાયર અને વીરમાં આટલો જ ફરક છે કાયર હંમેશા યુદ્ધનું મેદાન છોડીને ભાગી જતો હોય છે એ ઝુંડમાં લડે છે પણ જ્યારે એક સાચો વીર એ એકલા હાથે યુદ્ધને જીતાડવાની ક્ષમતા ધરાવતો હોય છે અને પોતાની સેના સામે અને પોતાની સેનાના બચાવ માટે તે પોતાનું બલિદાન આપવા માટે પણ તૈયાર હોય છે તો એ એવા વીરોની ગણના સાચા સૂરવીરોમાં અને દાનવીરોમાં થાય છે તો આ કાવ્ય પંક્તિ મિત્રો તમને સમજાઈ ગઈ હશે ફરીથી એકવાર જોઈ લઈએ કવિ કહે છે તે પ્રમાણે આ કાવ્ય પંક્તિને તમે આ રીતે શકો છો હું તમને સંભાળ સંભળાવું છું તે ધ્યાન આપશો તો કવિ કહે છે એકલ દેતા દાન જે જંગ એકલ નિંદા સહે એ વીરો ને સંગ વીરો ને સંગ એકલ દેતા દાન જે એકલ જુજત જંગ એકલ નિંદા સહે એ વીરો ને સંગ એ વીરો ને સંગ તો આ છે મિત્રો ક્યાં કાવ્ય પંક્તિ તમને સમજાઈ ગઈ હશે તો કવિ નારાયણ વિશ્વનાથ પાઠકે સરસ મજાની વાત આપણને આ પંક્તિમાં સમજાવી છે તો તમે પણ ભવિષ્યમાં કોઈ પણ દાન કરો તો મિત્રો એની કોઈ પ્રશંસા કરવાની નથી એમ તમે એ દાન કેવું કરી શકો છો ગુપ્ત દાન હોવું જોઈએ મિત્રો કોઈ કોઈપણને આપણે એ જાહેર કરવાનું હોતું નથી એમ અને દાન કોઈ પણ હોઈ શકે છે મિત્રો એવું નથી કે આપણે પૈસા જ આપીએ કેમ કે બધા આપણે તો અમીર છીએ નહીં આપણી પાસે પૈસા છે અને બીજા વ્યક્તિઓને આપે છે તો ઠીક છે પણ આપણી પાસે જ નથી ને બીજાને આપણે દાન ના કરી શકીએ આપણી પાસે વસ્ત્રો છે તો વસ્ત્રોનું દાન કરી શકીએ છીએ અનાજ છે તો અનાજનું દાન કરી શકીએ છીએ આપણી પાસે નોલેજ છે તો વિદ્યા દાન પણ આપણે કરી શકીએ છીએ હે ને જેને જરૂરિયાત છે તેને આપણે શીખવાડી શકીએ છીએ પણ એક જાતનું દાન જ છે દાનના અલગ અલગ પ્રકારો છે મિત્રો તો આ રીતે દાન કરી શકાય છે જોઈએ નેક્સ્ટ કાવ્ય પંક્તિ તો આગળની કાવ્યપંક્તિમાં કવિ જલન માત્રી આપણને સરસ મજાની વાત સમજાવે છે કવિ જલન માત્રીનો જન્મ ઓગણીસો ચોત્રીસમાં થયો હતો કવિનું મૂળ નામ જલાલુદ્દીન અલ્વી એટલે કે જલન માત્રીનું વતન ખેડા જિલ્લામાં આવેલ માતર ગામ છે ખેડા જિલ્લાના માતર ગામમાં તેમનો જન્મ થયો હતો અને તે ગામનું જે નામ છે માતર અને ત્યાર એ ગામના નામ પરથી તેમની જે સરનેમ તેમણે રાખી હતી માત્રી ઓકે એટલે જલન માત્રી તરીકે તેઓ ઓળખાયા તેઓ આપણા જાણીતા ગઝલકાર છે કવિએ સરસ મજાની ગઝલો લખી છે તેમનું મૂળ નામ યાદ રાખજો મિત્રો જલાલુદ્દીન અલ્વી કવિ આપણને આ આપ્યું છે મુક્તક એ કાવ્યનો પ્રકાર છે આ મુક્તક દ્વારા કવિ પોતાના લક્ષ્યસ્થાને પહોંચનાર પ્રવાસી માર્ગની વિષમતાની ચિંતા કરતો નથી ચાર સરસ મજાની વાત કવિ આપણને આ કાવ્ય પંક્તિમાં સમજાવી છે પ્રથમ પંક્તિમાં કવિ સમજાવે છે કે જે વ્યક્તિએ પોતાનું લક્ષ્ય નક્કી કરી લીધું છે જે વ્યક્તિએ પોતાનું ધ્યેય નક્કી કરી લીધું છે જે વ્યક્તિએ પોતાનો હેતુ નક્કી કરી લીધું છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટે એ વ્યક્તિ રસ્તામાં આવનારી તમામ મુસીબતોનો સામનો કરવા માટે તૈયાર રહે છે એટલે રસ્તામાં આવનારી મુસીબતોની ચિંતા તે કરતો નથી એમ મિત્રો કોઈ પણ લક્ષ્ય સરળ હોતું નથી અને લક્ષ્ય સુધી પહોંચવા માટે ઘણી બધી કઠિનાઈઓનો સામનો કરવો પડે છે તો આ લક્ષ્ય સુધી પહોંચવા માટે જેણે પોતાનું ધ્યેય નક્કી કરી લીધું છે મંજિલ નક્કી કરી લીધી છે અને મંજિલ સુધી પહોંચવા માટે તે સક્ષમ છે તે તમામ સમસ્યાઓનો સામનો કરવા માટે પણ તૈયાર હોય છે બીજી પંક્તિમાં કવિ સમજાવે છે બીજી લાઈનમાં ઉદ્યમશીલ મનુષ્ય ભવિષ્યવાણીના આધારે જીવતો નથી જે વ્યક્તિ ઉદ્યમશીલ છે એટલે કે મહેનતું વ્યક્તિ છે એ નસીબ પર આધાર રાખીને બેસી રહેતો નથી એમ નસીબ પર આધાર રાખીને બેસી રહેવાથી આપણને કંઈ પણ સફળતા પ્રાપ્ત થતી નથી સફળ થવા માટે મહેનત જરૂરી છે મહેનત કરવાથી આપણને સફળતા મળે છે નસીબ પર આધાર રાખીને બેસી રહીશું તો આપણને કંઈ પણ પ્રાપ્ત થતું નથી જે ખરો દાતા છે કવિએ આ પંક્તિમાં ત્રીજી પંક્તિમાં સાચા દાનવીરની પણ વાત કરી છે જેમ રામનારાયણ વિશ્વનાથ પાઠકે સાચા દાનવીરના લક્ષણો જણાવે છે તે જ રીતે અહીંયા ત્રીજી પંક્તિમાં કવિ જલન માત્રી પણ આપણને દાનવીરનું એક લક્ષણ આપે છે કે સાચો દાતા દાતા એટલે જે દાન કરે છે તેને દાતા કહેવાય એમ તો સાચો દાતા એ યાચકની જાતને જોતો નથી યાચક એટલે માંગનાર જે વ્યક્તિ દાન કરે છે તેને દાતા કહેવાય અને જે વ્યક્તિ દાન મેળવે છે એને યાચક કહેવાય છે એમ તો દાતાનું કામ શું છે એટલે કે દાનવીરનું કામ શું છે દાન કરવાનું સામે દાન કોણ મેળવે છે એ વિચારવાનું કામ તેનું નથી સામે દાન મેળવનાર વ્યક્તિ પુરુષ પણ હોઈ શકે સ્ત્રી પણ હોઈ શકે તે ગરીબ હોય અમીર હોય કોઈ પણ જાતિનો હોય કોઈ પણ ધર્મનો હોય એ જોવાનું કામ દાતાનું નથી તો યાચકની જાતને જોયા વગર જે વ્યક્તિ દાન કરે છે તે સાચો દાનવીર છે અને કવિ છેલ્લી પ તો કવિ આપણને આ પંક્તિમાં સમજાવે છેલ્લી લાઈનમાં છેલ્લી બે લાઈનમાં કે જે વ્યક્તિ સાચો દાન યાચકની જાતને જોતો નથી તે સાચો દાંભીલ છે ચાલો સમજીએ કાવ્યની પંક્તિ પહેલાં કાવ્યની પંક્તિનું વાંચન કરીએ તો કવિ કહે છે કે મંજિલ હો જેનું ધ્વેય એ રસ્તા નહીં જુએ મંજિલ હો જેનું ધ્વેય એ રસ્તા નહીં જુએ ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ દાનેશ્વરીનું કામ છે ખેરાત વહેંચવી યાચકની જાતને કદી દાતા નહીં જુએ તો પ્ર પ્રથમ લાઇનમાં કવિ આપણને સમજાવે છે કે જે વ્યક્તિએ પોતાની મંજિલ નક્કી કરી લીધી છે તે મંજિલ સુધી પહોંચવામાં તે મંજિલ લક્ષ્ય સુધી પહોંચવામાં તમામ જે સમસ્યાઓ આવનારી છે તે આવનારી તમામ સમસ્યાઓનો સામનો તે કરવા માટે તૈયાર હોય છે ચિત્રમાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા હિમાલય એવો પર્વત પણ આપણે ચડી શકીએ છીએ હં ઇઝી છે નથી ને કેમ કે પર્વત ચડીશું તો ઘણી બધી મુસીબતો પણ આવશે બર્ફીલા પથ્થરો પણ પડશે હે તોફાની પવનો પણ આવશે પણ જેણે નક્કી કરી લીધું છે કે મારે પર્વત પર ચડવું છે તો એ પર્વત પર ચડીને જ બતાવે છે હે ને માઉન્ટ એવરેસ્ટ પર લોકો એમને એમ નથી ચડી જતા ને તો મિત્રો જીવનનું એક લક્ષ્ય હોવું જોઈએ અને લક્ષ્ય સુધી પહોંચવાની જીદ પણ આપણી હોવી જોઈએ ગમે તે થાય પણ એ લક્ષ્ય સુધી મારે પહોંચવું જ છે મારે ડૉક્ટર બનવું છે તો બનવું જ છે મારે શિક્ષક બનવું છે તો બનવું જ છે અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે જેટલી પણ સમસ્યાઓ આવે તે સમસ્યાઓનો સામનો કરવા માટે પણ તૈયાર આપણે રહેવું જોઈએ તો કવિ આપણને આ પંક્તિમાં એ સમજાવે છે આગળ કવિ કહે છે કે ઉદ્યમી હોય હસ્તની રેખા નહીં જુએ જે વ્યક્તિ ઉદ્યમી છે મહેંતુ છે એ હસ્તની રેખાને જોતા નથી હસ્તની રેખા એટલે નસીબ નથી કહેતા કે મારું નસીબ જ ફૂટલું છે એવું કાંઈ હોતું જ નથી મિત્રો ગુજરાતીમાં એક પણ પંક્તિ છે કે તમે આગળ ભણી ગયા છો કે બેસેલાનું ભાગ્ય બેઠેલું રહે છે હે ને સુતેલાનું ભાગ્ય પણ કેવું રહે છે સુતેલું રહે છે અને જે ચરે છે તેનું ભાગ્ય પણ ચરે છે એટલે કે ફરે છે હે ને તો મિત્રો જે વ્યક્તિ બેઠે બેઠો રહે છે કંઈ પણ મહેનત કરતો નથી કામ ધંધો કરતો નથી એનું નસીબ પણ બેઠેલું જ રહે છે જે વ્યક્તિ મહેનત કરે છે એનું નસીબ પણ મહેનત કરતું હોય છે નસીબ પણ ત્યારે સાથ આપે છે જે વ્યક્તિ મહેનત કરે છે બાકી જે આળસુ માણસો છે જે ક્યારે મહેનત કરતા નથી બસ નસીબના આધારે બેસી રહે છે તે ક્યારેય જીવનમાં સફળ થતા નથી એમ તો સફળતા મેળવવા માટે ઉદ્યમ જરૂરી છે ઉદ્યમ એટલે મહેનત તો હંમેશા ઉદ્યમશીલ માણસ ક્યારે હસ્તની રેખા એટલે કે નસીબના આધારે બેસી રહેતો નથી તે મહેનત કરે છે અને સફળતા મેળવે છે આગળ બગતી છે કે દાનેશ્વરીનું કામ છે ખેરાત વહેંચવી દાનેશ્વરી દાનેશ્વરીનું કામ શું છે ખેરાત વહેંચવી ખેરાત વહેંચવી એટલે દાન કરવું એનું કામ છે દાન કરવાનું યાચકની જાતને કદી દાતા જોતો નથી દાનેશ્વરી એટલે કે દાતા દાતા ક્યારેય પણ યાચકની જાતને જોતો નથી તે યાચકની જાતને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર તે દાન કરે છે તે સાચો દાનવીર છે તમે ચિત્રમાં જોઈ શકો છો મિત્રો ઘણા બધા વ્યક્તિઓ છે જેમણે સફળતા મેળવી છે તો અહીંયા સુનિતા વિલિયમ્સ છે હે ને અંતરિક્ષમાં જવું એક સહેલું કામ તો નથી ને પણ એમણે નક્કી કરી લીધું હતું લક્ષ્ય એમનું હતું કે અંતરિક્ષમાં પહોંચવું તો તેઓ પહોંચી પણ ગયા ને હે ને તો લક્ષ્ય આપણું કેવું હોવું જોઈએ હંમેશા મિત્રો લક્ષ્ય દૂર જ હોય છે કારણ કે આપણે અને તેના સુધી પહોંચતા નથી અને બસ અધવચ્ચે લક્ષ્યને છોડી દઈએ છીએ ઘણા વ્યક્તિ હોવા છે કે લક્ષ્ય સુધી પહોંચવામાં કઠિનાઈઓ તો આવશે કોઈ લક્ષ્ય એવું ઈઝી હોતું નથી એમ હે ને તો જો અહીંયા જે માણસનું ધ્યેય લક્ષ્ય સ્થાને પહોંચવાનું છે તે રસ્તા કેવા છે એવું ક્યારેય જોતો નથી તો લક્ષ્ય સુધી પહોંચવા માટે તે રસ્તા કેવા છે તે ક્યારેય જોતો નથી જે માણસ મહેનત કરવામાં માને છે તે ક્યારેય પોતાના હાથની રેખાને જોતો નથી મહેનત કરવામાં માને છે તે વ્યક્તિ ક્યારે હાથની રેખાને જોતો નથી અને મહેનત તે કરે છે એમ જે માણસ મહેનત કરવા માને છે તે ક્યારેય પોતાના હાથની રેખાને જોતો નથી એટલે કે નસીબના આધારે તે બેસી રહેતો નથી જે માણસ દાનેશ્વરી છે એનું કામ તો હંમેશા દાન કરવાનું છે એમ અને એ દાતા ક્યારેય યાચકની જાતને જોતો નથી તો દાનેશ્વરી હંમેશા દાન કરે છે તે દાતા છે તે યાચકની જાતને જોતો નથી એમ યાચક ગમે તે હોઈ શકે તે યાચકની જાતને જોયા વગર સાચું દાન કરે છે તો આશા છે મિત્રો આ બંને પંક્તિઓ તમને સમજાઈ ગઈ હશે ફરીથી એકવાર આપણે તેનું વાંચન કરી લઈએ તો કવિ કહે છે કે મંજિલ હો જેનું દ્વે એ રસ્તા નહીં જુવે ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુવે દાનેશ્વરીનું કામ છે ખેરાત વેચવી યાચકની જાતને કદી દાતા નહીં જુવે મિત્રો ત્રીજી કાવ્ય પંક્તિ છે એ લોક સાહિત્યની પંક્તિ છે તેના કોઈ કવિ નથી લોકસાહિત્ય કોને કહેવાય તો લોકોનું લોકો દ્વારા રચાતું સાહિત્ય એટલે લોકસાહિત્ય આ લોકસાહિત્ય કોઈ સમૂહ દ્વારા રચાયેલું હોય કોઈ એ એક વ્યક્તિ દ્વારા રચાયેલું હોય અથવા તો કોઈ જે કોઈ એક વિસ્તાર છે વિસ્તારમાં રચાયેલું હોય આવું જે સાહિત્ય છે તેને લોકસાહિત્ય કહેવામાં આવે છે તો લોકોથી અને લોકો માટે જે સાહિત્યની રચના થતી રહે છે તેને લોકસાહિત્ય કહેવામાં આવે છે લોકોમાં પ્રચલિત બન્યું હોય તેવું સાહિત્ય પણ લોકસાહિત્ય કહેવાય છે લોકોમાં પ્રચલિત એટલે કે ફેમસ થયેલું સાહિત્ય હોય એ સાહિત્ય પણ લોક સાહિત્ય ગણવામાં આવે છે જેનો રચયિતા લોક સમુદાય હોય છે લોકો પોતે હોય છે કોઈ એક વ્યક્તિ પણ હોઈ શકે અથવા તો ઘણા બધા વ્યક્તિઓનો સમૂહ પણ હોઈ શકે છે તો લોકસાહિત્ય એ લોકો દ્વારા રચાયેલું હોય છે અને લોકો માટે રચાયેલું હોય છે લોક સાહિત્યના આ દુહામાં પોતાની જાતને ઘસી નાખી અન્યને સુખ સુખી સદ્ગુણી બનાવવા મથતા સંત અને અગરબત્તીનો મહિમા ગાયો છે આ કાવ્ય પંક્તિ આપણને જે આપેલી છે તે કાવ્ય પંક્તિમાં કવિ આપણને અગરબત્તી અને સંતના ઉદાહરણ દ્વારા એ સમજાવે છે કે લોકોના કલ્યાણ માટે બીજાના કલ્યાણ માટે તે પોતાની જાતને ઘસી નાખે છે અને પોતે અકષ્ટ સહન કરીને બીજાને સુખી કરતા હોય છે તો જોઈએ કાવ્ય પંક્તિ કવિ આપણને જણાવે છે તે પ્રમાણે આપ આપ બળે બળે એકલ એકલ ખૂણે ખૂણે ધૂપ ધૂપ પ્રસરંત પ્રસરંત એવા જનમ્યા અગરબત્તી અહીંયા મિત્રો ધૂપ ધૂપ એટલે અગરબત્તી ધૂપ બધે પ્રસરંત અગરબત્તી અને સંત અહીંયા અગરબત્તી અને સંતના ઉદાહરણ દ્વારા કવિ આપણને એ સમજાવે છે કે તે અગરબત્તી અને સંત દુનિયામાં આ બે વ્યક્તિઓ જેવા છે કે જે પોતાની જાતને ખસી નાખે છે અને બીજાને સુખી કરે છે અગરબત્તી આપણા ઘરના ખૂણામાં સળગતી હોય છે મિત્રો અને આખા ઓરડાને તે સુવાસિત કરે છે અને સુગંધિત કરે છે પોતાની જાતને બાળીને તે આપણને શું કરે છે સુગંધ આપે છે તેવી જ રીતે મિત્રો સંતો પણ સંતો પોતાના જીવનમાં કષ્ટો સહન કરે છે અને કષ્ટો સહન કરીને તેઓ લોકોને સુખી કરતા હોય છે સંતોનું જીવન બીજાના માટે જ હોય છે સંતો ઘણા બધા કષ્ટો સહન કરે છે અને લોકોને તે સુખી કરતા હોય છે તો કવિ આપણને અગરબત્તી અને સંતના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે

અગરબત્તી ખૂણામાં સળગીને મિત્રો આખા ઓરડાને સુગંધિત કરે છે એ જ રીતે સંતો પણ પોતાના જીવનમાં કષ્ટો સહન કરીને બીજાને સુખ આપે છે પોતે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે છે જેઓ પોતાની જાતને દુઃખ આપી બીજાને સુખ આપે છે પોતાની જાતને તે દુઃખ આપીને બીજાને સુખી કરતા હોય છે પોતાની જાતે એકલા ખૂણામાં બળીને બધે જ સુવાસ ફેલાવે છે અને તે આખા જગતને સુગંધિત કરે છે અને આખા જગતને તે સુખી કરે છે કેટલાક સંતો મિત્રો થઈ ગયા નરસિંહ મહેતા છે તમે સાંઈ બાબા પણ જોઈ શકો છો આવા ઘણા બધા સંતો થઈ ગયા સંતો એટલે મિત્રો જે સારા કર્મો કરે છે આપણા જગતને જે સાચું જ્ઞાન આપે છે તેને આપણે સંતો કહીએ છીએ તમે મોચી ભગતનો પાઠ પણ ભણ્યા હશે હે ને તમને ખ્યાલ છે આગળ ત્રીજા કે ચોથા ધોરણમાં તમે ભણ્યા હતા મોચી ભગતવાળો પાઠ હે ને એ સાધુ તમે જુઓ સાધુ શું આપીને જાય છે મોચીને પારસમણી આપીને જાય છે જો કે પારસમણી કેવી છે જાદુ પારસમણી છે ને એને ઘસવાથી તરત જ પહેલાં જે હથિયારો હતા સોનાના થઈ ગયા તો મોચી પાસે આટલી પારસમણી હોવા છતાં પણ ભીખ માંગીને તે પોતાનું ગુજરાન ચલાવે છે મહેનત કરે છે અને તેની દાનત તો કેવી હતી પેલા મોચીને સુખી કરવાની હતી હે તો હંમેશા એક કષ્ટ સહન કરે છે મિત્રો અને બીજાને સુખી કરવા માટે હંમેશા તે તૈયાર રહેતા હોય છે તો જગતમાં આવા બે જ વ્યક્તિઓ છે એક તો અગરબત્તી અને સંત જે પોતાની જાતને કષ્ટ આપે છે અને દુનિયાને તે સુખી કરે છે આશા રાખું છું મિત્રો આ પંક્તિ પણ તમને સમજાઈ ગઈ હશે આગલી બે પંક્તિઓ છે જે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું આ ત્રણે ત્રણ જે પંક્તિઓ છે ત્રણે ત્રણ પંક્તિઓની સમજૂતી તમારે નોટબુકમાં લખવાની છે જે મેં રીતે તમને સમજાવી તે રીતે તમારે સમજૂતી આની લખવાની છે ફરી એકવાર આપણે જોઈ લઈએ પ્રથમ પંક્તિ હતી એકલ દેતા દાન જે એકલ જૂજત જંગ એકલ જગનિંદા સહે એ વીરોને સંગ આ કવિ પંક્તિના કવિ છે કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક કવિ આ પંક્તિમાં આપણને સમજાવે છે કે જે એકલો દાન કરે છે જે એકલા જે યુદ્ધના મેદાનમાં એકલો જ છે જે આખા જગતની નિંદાને એકલો સહન કરે છે તેવા વીરોને કવિ ધન્યવાદ પાઠવે છે મંજિલ હો જેનો દ્વે એ રસ્તા નહીં જુએ જે વ્યક્તિ પોતાની મંજિલ નક્કી કરી લીધી છે તે રસ્તા કેવા છે તે ક્યારેય જોતો નથી ઉદ્યમી હોય હસ્તની રેખા નહીં જુએ જે માણસ ઉદ્યમી છે જે મહેનત કરવામાં માને છે તે નસીબ પર આધાર રાખીને બેસી રહેતો નથી દાનેશ્વરીનું કામ છે દાન કરવું તે યાચકની જાતને ક્યારેય જોતો નથી અને ત્રીજી પંક્તિ છે આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરમ જગમાં એવા જન્મ્યા અગરબત્તીને સંત તો પોતાની જાતને આ દુનિયામાં બે જ વ્યક્તિઓ એવા છે કે સંત અને અગરબત્તી જે પોતાની જાતને અ કષ્ટ આપીને બીજાને સુખી કરતા હોય છે મિત્રો આપણે નેક્સ્ટ પીરિયડમાં જે નેક્સ્ટ જે બે પંક્તિઓ છે તે નેક્સ્ટ બે પંક્તિઓ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું ત્યાં સુધી મને રજા આપશો જો તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને ગ્રુપમાં જરૂર જણાવશો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જય હિન્દ જય ભારત અસ્તુ